તો આ છોકરા થી નહીં થાક્યો, ઓલી ડોસી હતી સારું હતી, હવે મારે એકલા ને નકરા નમડા જી કરવા પડે છે, છોકરા મારા બેટા હમણે કદ બયું ઘેલા થઈ ગયા બગડી ગયા, એટલે કહું છું સંજ્યા, એ સંજ્યા હજી આખું સોરતો સોરતો આવે માથે દી સીડો તોય આ હું છે બાપુ, શું શું છે ભલામણા હોકરો, ખબર ન પડે વાગ્યા કેટલા અગિયાર વાગ્યા, અને વાડી ભેગો થાય એ ધોરિયા કરવાના પાણી વારોનો પાવર વ્યો થશે, પાવર તો બાપુ વ્યો નહીં ગયો હોય, અરે હજી બાકી છે કલાક ની વાર, એ તો હજી બે ત્રણ નાકા વરાય જાય છે, ઓલા જીનકાને મોકલો ને મને લાવવા દો ને, તું સારો માનો વેતો થાને મારે ઉભું થવું પડશે, ઘણા કામ છે ઈને હોતરું સીધું, જારે હોય તાર મને જ ગુડો હો, મને જ ગુડો હો, તું જા જા ઘા ઘા પાણી વાયલો પાવર વ્યો જાય છે ઈમણમ, ઘરે આવી જો છું હું, બાપુ રેડું નાખો નકરી, બસ શું રેડું નાખરો નકરો, વાજે વાગે માથું પેથો પાડી ને રખડવું હે નકરું, આ બેઠો લ્યો તમારી પાસે ઘડી થી લુગડા બદલાવા હે, તમારો બાપો છે અમે બોલે છે એટલે લીલા પીરા ફરો છો તમે, પણ વાત હાસી અમે ક્યાં ના પાડી વાત ની, નેણી વાટવા જવાનું વાડીએ, પણ એ હું વાટી આવે છે હજી તો આમ ટાણું છે ઘણું, એટલે એને ટાણું છે પણ ભલા મણા ઓલી ભેંસું ભૂખ્યું મરી જશે, ખીલે બહવાર નું બાંધ્યું છે ભાન છે કે નહીં, પણ મારી વહુ એમ કે છે કે માર માવતર જવું છે, હાલો આટો મારવા, મેં કીધું બાપુ પૂછી લઈશ, એટલે તારું વહુ કરેમ કરવાનું તારે, પણ ના ના તમને પૂછું છું નથી જવું, હજી હમણાં નથી જવું, હજી પરમદી આટો ખાઈ ના ધોડે આવો હો બે, પણ વાડિયા લીલું વાડિયા પછી તું ગાયો ઘા જા ઢોરાને નીણ વાટી નાખ, લે પાછા હામા હામા મારા બેટા લગા લઈ કર્યા છોટા હો, બાપુ ઘરમાં બાજવાન થાય એમ કરતા જવા દો ને આટો મારો તમને કઈ વાંધો હશે, એટલે હું સંભાળી લે તું જાને લકર પડી જાવ એક સાંભળા ભેગો, હજી સો ખાઈ બાસ જાય જવું પાછો કેટલું બોલે હે, આ મોટા બટા હાઈ જાય આવો તો, એ વાવ એ આ બાપુજી, એ આ આવો છો મેં બેટા, એ આવ્યો, હાલો હાલો આ બહેરે મને થકવાર દીધો, આ કેવી આ હોવું, હા બાપુજી, એ બટા આટલી બધી હને વાર નો લગાડાય, તમને ખબર તો છે કે ઢોરાને ખોર મૂકવાનો છે, ઢોરા ધોવાના છે, બાપુજી કપડા હંકેલતી હતી હું, પણ બટા કપડા હંકેલામાં એટલો બધો વેરા નો કટાય, ઓલા સંજારે મેં ટોસી ટોસી નો માન વાળી ભેગો કર્યો, હા વાંધો ને હું જાઉં, હા તો ઢોરાને જાવ ખોર નાખો, બધો તો દી હાથમાં છે ધોવાનો તે આમ થાય છે, હા હા જય શ્રી કૃષ્ણ, અને આપણી નાની વહુ તો કઈ બુદ્ધિ જ નથી, આ વહુ ને ખબર નથી પડતી બહાર નીકળવાની, શું કોણ જાણે ઘરમાં ઘરમાં કરે હે, તૈયાર થવા દી કાઢ્યો હે, એટલે શું છે શું, હું તમારો હારો છું, મારા હામી અદબ વારી ઉભા રહી જાવ, હોતે આ તો સાસરા છો તો સસરા થઈને ખૂણા બેહીન પકડો ને, એ મારા હામુ આટલું બધું તમે નમણા જે કરો, માં બધું તો તમારા હાવું મારા હામુ નથી બોલ્યા, તમે તો હાથ એકનો જીબડો કાઢીને બોલો હો, તો હું છે ને તમારા છોકરાની વહુ છું, તમારી ઘરવાળી નથી કે તમને છે ને માથા ઉપર ચડાવું, એ આટલું બધું નો બોલાજો, હાવ રખાય અને કામ કરાવલી મોટી વહુ ની કેટલું કેટલું કામ કરે હે, એ જેને જેટલું કામ કરવું હોય છે એના ભાગનું કરશે, હું નથી કરવાની બરાબર, આ જઈને કાલે ને, અને તમે મારી રહી વાત આ ઘરની તો કચરા વાળવાનું તમે ચાલુ કરી દો બરાબર, અરે તો થરે બધી મિલકત છે ને જે મારા નામની છે મારા નામની, અને એવું લાગશે ને કરી દે બે ને નોખા, એ મિલકત નો પાવર બતાવવાની જરૂર નથી બરાબર, એક તો છો હવે તમારી જવાની ઉંમર, અને એના પહેલા વયા જશો નકર, એ ગામમાં તમે તારી લઈને માગવા જશો ને તો કોઈ માગવા લોટે નહીં દે, આટલી જીબડી નથી મારે લોટ, જીબડી હાથ એકની નકરી વાપરી વિશે તો રહેશે જ, મારા બાપના ઘરેથી લાવી છું, શું અરે તમારા બાપના ઘરેથી નથી લાયા, મેં રૂપિયા ભર્યા હે એટલે આવ્યું છે, હા તો મેં તમને નતો કીધું તમે રૂપિયા ભરવા જાઓ, અરે રહી વાત તમારી, હવે તમારો જીભડો બંધ કરો, ફવારના બધાયને ઝીકા ઝીક કરી છે, પેલા મોટા ભાઈ ને કે વાહ જાઓ, પછી મારા ભરત ને કહે વાહ જાઓ, ને રહી વાત મોટા બહુ ની તો કે તમે ખોળ નાખવા જાઓ, તમને કોઈ ઘરમાં ગમતું જ નથી, આ તો મારા છોકરાને નો પોગાણું, લગન માર તો રાખવું જ નતું, હક પણ તોડી નાખું તું, હવે જાઓ મારા હામા શું નમણા જી કરો, ધંધો કરો થાય, એ તો મને ખબર જ હતી કે તમે ઘર તોડાવા જ માંગો હો, તમે ક્યાં કોઈના ઘર હાંધીને રાખવા માંગો હો, તમને ક્યાં તો ઘર હાંતા આવડે, આટલો મોટો જીબડો કાઢી મારા હામી વાતો કરો છો, એ આ તો મારા કરતા મારો ઘરવાળો ઘરમાં બેઠો નકર તમે તો ઘર
ની બાર કાઢી નાખવાના હતા. એ હવે કવળું જીબડી ઓછી રાખો એટલે કે મારે થી હને કઈ હુકારો તુકારો બોલા દેશે. હા તો બોલો ને, તમને કોણ ના પાડે? મારા હામો ઉસા આવાજ ને આંગરી લામી નો કરતા ને હજે છૂટા છડા કરી લે કે તો મારા ભરથાનો બીજી અંત ઘર ગાવી શું તેવડ છે તમારી? અરે તેવડ છે, હજે તો 20 વીઘા જમીન લઈને બેઠો હોઉં અને હજે મારા પર પૈસા પડાવે હું કઈ ભીખું નથી. આ તો ભિખારી ન હોય તો મેં કે તમને કહી દીધું તમે ભિખારી છો, બહુ પૈસાનો પાવર બતાવવાની જરૂર નથી. હું હોય છે ને અમીર ખાનદાનની દીકરી છું, સમજાઈ ગયું? બસ હવે બસ, હવે બહુ થઈ ગયો, મુંગારીઓ મુંગારે કામ કરવા માંડો. કામ તો આજે નક કરવાની, કાલે નક કરવાની, નથી મેં મારા બાપના ઘરે ગઈ નથી અહીંયા કરવાની. હમણે મારો ભરથો આવલે કહી દઉં કે આના પાણીયા તો કાઈ આવું કેવા ભેગી, આવું કેવા ભેગી. એ હમણે એ આવા દેને વાડીએ. ના ના હાલો ને, હું જ કેવા આવું ભેગી. એટલે આ કહું તો મારા હામુ જીબડું તમે કાઢવામાં તમે આ ડોસાને તો મારી જ નાખવો જોઈએ સાલો બુઢ્ઢો. અમારા ભરથાને નો પગાણું, આટલું તો મારી ડોસી બિચારી હો વર એની ઉંમર મરી જાય કોદી મને એલા એમ નત કીધું અને કેટલું કેટલું બોલે હે. નકી મારે છૂટા છેડા કરવાના સાહેબ ભલે થતા હોય, બાકી હવે આનો ટાટિયો ટકવા તો એને કમો ડો આજે નો દર કાલે નો દે. લે અને આવા દે મારા ભરથાને, મારા ભરથાને આવેલા કહું કે તને બીજે પણ આવી બાકી તો આને કાઢ. લાય હેલો જાવી હા મોરે ઈ હોત ને જાવ ને રખડ થઈ જઈએ. હાસ ગયો ડોસો બાપ, જીવવા નહીં દી હખે થી ક્યાંય, પણ હવે મારે કાંઈક તો કરવું જ પડશે નકર આ ડોસો મને ઘરમાં ટકવા નહીં દે. પણ કરવું શું, હવે તો ઈ જ કરીશ, એને મારી નાખીશ અને બધી સંપત્તિ કરી નાખીશ ભરતના નામે, અને પછી ભરતને ફોસલાવીને મારા નામે કરી નાખીશ. હું પછી જોઉં છું મને કોણ રોકે છે. આ છોકરાથી ને હું તો થાયકો, ઓલો સંજય ને મોકલો તો એ હજી આવ્યો નહીં વાડી હતી ને, ઓલો જો નીંદ નાખો એ ન આવ્યો. આમણે મને થકવા દેશે બધા. એ બાપુજી, હા બેટા, ભૂખો ના ખેવ્યો? એ હા હાલું જા વંદર. હા એ વાવ, એ નાના વાવ, એ વાવ, હવે હું છે આ ડોસાને? એ સા કર્યો હોય તો લાવો. મેં તમને કીધું છે ને આ ઘરનું એક કામ હું નથી કરવાની. મેં કીધું સાનો માનો સા મને કીધું લગો કરું ભરતાને ફોન. અચ્છા મારે જેને કરવું હોય ને ફોન કરો, કોઈના બાપ થી બીતી નથી હું. એટલે આ ભાઈએ તો આજ ઉપાડો લીધો હે. આ ભાઈએ ઉપાડો નથી તો ઉપાડો તો તમે લીધો, બધાનું જીવાનું હરમ કરીને. સાર લાવો સાર, અમારે મારાને ફોન ન કરવો પડે. ઉડો જા પાછા આસકામાં દે, જાણે અહીંયા થી સા બનાવી લાવીને ઘીરે થી આવો ટાઢો સાવું પીવું. ઉનો સાર નો કરીને દે ભાઈ, કરવા દે મને ભરતાને ફોન. તમારે ચા પીવો હોય તો પીવો, ન પીવો તો કાઈ ને જાતે બનાવીને પી લેવાનો. ગેસ તો તાળા નથી મહિલા ને. છોકરો ઈમ છે ઉપાડતો નથી. હાલો હાલો હાલો, એટલે ક્યાં હો તમે? તને ક્યાં મોકલો તો? અરે બાબુ નીંદ નાખવા ગયો તો ગાને. સાત ખાવ કા ઘીરે ગુડે હાલ. અરે પણ હું થયો એટલી બધી રાડું હું નાખો છો? મારે કાંઈ નથી સાંભળતું, ખાયો ખા ઘીરે હાલ ને તું. હા તો રાખો હાલો હમણાં આવું. હા ભરથાનો કાંઈ તો કંટારો છે. હું કરી લેવાનો તમારો છોકરો સીધા કરી જાવ હેસે આવ ઘરે. આવા તો જોઈ ને જાવ જાવ કામ કરો, હમણે આવે એટલે વાર ખબર પડે. ના ના તો હું અહીંયા જ ઊભી છું, શું કરી લેવા? આ તો વહુ છે કે વહુ ભા, આ હું હારો હોવે આઈદરી છે. તું આને સમજાઈ દે એટલે કરે ને આને માત્રા દઈ દે. મારે નહીં પોવાય, મારા હામ હોય એટલો બોલે, તારી માય નથી બોલી. પણ તું તો સાનુ મુની રહેતી હો. મેં તમને કીધું છે ને લગન એક જ શરતે કર્યા હતા કે હું અઘરું એક જ કામ નહીં કરું. તમે હા પાડી હતી? હા કે ના? પણ એ હા પાડી ઘરનું તો કરું, પણ આ આપણા ગૈઢા માવતર કહેવાય એની સેવા. તારે માવતર છે, તારે જેમ કરવું એમ કર, તારે કામ કરવું હોય કર, ન કરવું હોય કઈ નહીં. મારા કઈ લાગતા વળગતા નથી, બરાબર? કોને તું તારા કરસ તું? એટલે એ હું નથી કેતો, પણ પેલા જો સા મને હવાર નો અત્યારે પાયો રોંઢા ટાણે એવું એને કહેવાય. તારે બાપાની સેવા જ કરવાની છે. સેવા તમારે કરવી હોય તો તમે કરો, મારથી નહીં થાય, બરાબર? મેં મારા મા બાપ ની સેવા નથી કરી, આપની સેવા કરો. એને તું લઈ જા એને ઘર માં પૂરી લગ. મારે થી ને હવે કઈ કહેવાય દે છે તો એક કરતા બે થઈ જાય છે, અને હું હમણે કરું વ્યવહાર ને ફોન કે લઈ જતા. તમારે જેને ફોન કરો લેજો, શાંતિ રાખો. તમે તમારે જેને ફોન કરો હોય ને એને કરી લ્યો, બરાબર? હું જાઉં છું. બાપા તમે તો સમજો, આ વિકળ નાગણ થાય. આ પણી પેલેસન તું કઈ બોલો ને એટલે માથે સડતી જઈ તને ભાન છે કે નહીં? પણ હું કરું, મારે તમે કીધું હોય છે કે ન કરતા કામ. આ અત્યારે બોલી સા મને હવારનો અતાયરે પાયો એ ટાઢો બનાવેલો તો એને એટલી તો ખબર પડે. મોટા વહુના પગ પૂજો એના જેવું થાય નહીં.
આરો બાદન મારે ઉમાની બસ આ કી રન મારા હામો રોયા રેખો વો હામો એમ રોયા રેખો એટલે ઓલી પેથી દઈ તે હું કરું માર શું કરું અરે હું તને જે બીજે પાણે રે તારા બાપ જે મરી નથી જો પાછો બીજે લગન કરો પાછો બીજી આરે આવું કરું મારે નામ ના એ હંધ્યું આવ્યું નો હોય પાછા આંગરી માણાની હરખી નો હોય પણ બાપુ તમે ઘડી શાંતિ રાખજો હું સમજાવી છે હા તો હું હે ને કઈ વાત ગાજી થઈ જોઈશ નહીં આ હું છે જે કરા બધાય કાઈ નહીં ધોના નાની બહુને ઉપાડો તું હને આ બધાને સમજાવી દે મારે કઈ સાંભળવું નથી નકર હંધાઈને કરી દઈશ નોખા બરોબર અને રોડ માં તમે વાઈટ કોલર માગજો ને તો દીકરા અમારો કોઈ દિશ્ય નહીં બાપુ પણ અમારો કઈ માગ છે તમે કયો એમ તો હું મારે હો બે કર્યું તો સેવી પણ તોય આપણે નાનકાને કઈ કહેવાય તારે તું ભાઈઓ મોટો નકરો બહુ જેલો થઈ ગયો જો આને પરિણામ શું આયા મને બાપુ આ એક બાઈ ના લીધે અમારા બધાને હેરાન થવાનું થાય છે હે ભરતા આ કાજલ મારી વાત તને હાથ જોડું તું બાપુ હમ બોલવાનું બંધ કર મેં તમને કીધું ને જો બાપુ આવા અપલખણા હવર હવર માં ચાલુ કરશે તો હું બોલીશ પણ આ મોટા ભાભી રિયા એ કઈ કહે છે એ ઈ નો કેતો હોય તો એની પ્રોબ્લેમ છે ને નક નડતા મને નડે છે પણ મારી આબરૂ જાય છે ભાઈ સાહેબ મારી આબરૂ જાય છે કે ઓલા તમે વેલા જા ઘરની બાર રાડુ તો નાયક માં ભાઈ સાંભળે છે આ તો હું શું કરું ભાઈ સાંભળે તો બીજું શું ભાઈ થી એટલે હું જે કરો છે આ બધો એલા ભાઈ આ ભાઈ પડો લઈ ગઈ હવે સાના મનાય રહ્યો આખું ગામ દાંત કાઢે છે એ તો સારું ને ગામ આખું દાંત કાઢતું હોય તો મફત માં કોમેડી શો જોવા તો મળે છે બસ તમને ખબર છે આટલા વર્ષોથી ક્યારે આપણા ઘરમાં ક્યાંય ઝઘડો નથી થયો આજ પહેલી દાન થયો એ તો હારું ને હું હારું લોકોને કોકની વાત તો માઈન બાપા એ મારે કોઈની વાત નથી માનવી પણ બાપા હે ને બાપુ અત્યારે ધમકી દઈને ગયા છે ખાવા ધાન નહીં રહેવા દો ને બધાને અહીંથી તમારા ઉસાળા તમારી તમારી બે હાટું અમારે બે ને તે ભોગવવું પડશે જો તો આ ભાઈ ને કીધું છે જો હા ભાઈ તમે નાના છો તમે કઈક સમજો અમારી વાત ને આપણા ઘરમાં એક કુટુંબ થઈને રહેવાનું હોય તમે આમ કરશો તો આપણો પરિવાર આખો વિખાઈ જાહે એટલે નાના હોય એટલે શું સમજતું જ રહેવાનું એમ ચૂપ રહેવાનું અને બાપા છે ને ક્યાં જાજુ આપણે રે એટલે રહેવાને ભાઈ એને કાઈ ઘટવા નથી દેતો ખુશી જો એને કાઈ ઘટવા નથી દેતો તમારા બેન જેવા છો થોડું તો સહન કરવું પડે આપણે ઘરમાં હું કોઈનું સહન ન કરવાની આપણે બાઈ માનાને સહન કરવું તો કે સ્ત્રીએ ઠેકો લીધો છે કે બધી સહન ઈચ કરે પણ તને થયું છે હું ભાઈ સાહેબ મને કાય નથી થયું બરાબર ભાભો ઘરમાં કચકચ કરશે તો આ આત્મા ઉકળશે પણ એ ગઈડું માવતર છે સા પાણી માંગે તો દેવા એમાં તને વાંધો હું પડ્યો અમારી માતા તો એને નો થવાની કરી પણ આપણે કોઈ કીધું કોઈ દિન નથી કીધું આટલા વર્ષોમાં તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન એ આમાં તમે જાણો ને જે જાણો એ આમાં હું તો આ આયલો ગામમાં આ તો જાવ ને તમને કોઈ રોઈખા મારે કામ છે હું જાવ ભરતભાઈ આ કોકનો માય ઓલા ભાઈ ને એ કંટારીને ભેઈ ગયા જે તમે છે ને ઘણું કામ કરો જાવ મારા કપડા સંકેલો હવે તો હું આ ડોસાને મારી દઉં અને પછી બધી સંકેલી મારા હેલો કાબરાભાઈ બોલો છો બોલો તમારે મારું એક કામ કરવાનું છે કેનું કામ કરવાનું છે તમારું તમારે મર્ડર કરવાનું છે કેનું મર્ડર કરું મારા સસરાનું 1,00,000 રૂપિયા થાય છે 3,00,000 અરે 3,00,000 હાટું થાય હું મારા બાપને બતાવી દઉં ઈ મહિલો કાબરો ડોનો ગુડ મને ગઈમું આ સાંભળું હવે હું તમને ફોટો સેન્ડ કરી દઉં છું તમારે એમનું મર્ડર કરવાનું છે અરે 3,00,000 માની ડેડ બોડી તમારા ઘરે પુગાડી દઈ ઓકે તો કામ થતા પૈસા પણ મળી જશે પૈસા પેલા એડવાન્સ મોકલાવો ઓકે તો હાફ ગૂગલ પે કરું છું ધેન હાફ કેશ કાઈ વાંધો નહીં ઓકે
હવે ભાવો ગયો, ભગવાન એને બોલાવે છે. હવે મને થકવાડ્યો છે, આ વહુનું મારે કંઈક કરવું તો જ છે. મારી બેટી છે ને, આ જ્યાં સુધી સહન કરતો જાય ને તો મારું કઈ વધવા નહીં દે ને. ઓલા છોકરામાં તો જામી બુદ્ધિ ભરી નથી. એડ્રેસ તો અહીનું જ હતું અને આ એડ્રેસ ઉપર આ ફોટો મોકલાવી માણસ તો દેખાતો નથી. અને મારે ગોતવો ક્યાં? મારા છોકરામાં બુદ્ધિ લાંબી છે ને મારા છોકરાને મારી બેટી. મારો નિયમ છે કે ગમે ને હું મારું તફાન પણ મારા તરફથી જોડાડું છું. એને જેટલા જેટલા ને માર્યા એટલા એટલા ને તફાન ઉડાડ્યા છે, તને ઉડાડી દેવાય. હા બોલો. તમારું મેં કામ કરી નાખ્યું છે. સરસ. તમારા બાબા ને મેં મારી નાખ્યો છે અને ખેતર માં એની લાશ પડી છે. આ સાંભળવા માટે હું મશગુલ. તો મારા બાકીના પૈસા લાવો. તમને તમારા પૈસા તમારા ખાતામાં મળી જશે. તમારે એની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. કઈ જગ્યાએ છે? યા તમે મને મોબાઈલ માં એડ્રેસ દીધું તું ઈ જ જગ્યાએ ને ઈ જ વાડીમાં. ઓકે, હું આવું છું. કઈ વાંધો નહી, આપણું કામ તો થઈ ગયું. મારા બાપ ને જીવતો ન મૂકું. મજા આવી ગઈ. આ દિવસ જોવા માટે તો હું ખ્યાલની રાહ જોઉં છું અને ફાઇનલી આ દિવસ આવી ગયો છે. બિચારાને ગરમ ચા પીવી હતી, હવે મારી સ્વર્ગીય સાસુ પાસે જઈને પીજે ગરમ ચા. જય બાલાજી. મિત્રો, હું છું કાજલ જીવન પુત્રા. જય માતાજી. મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી. મિત્રો, હું છું મહેશ વ્યાસ. જય માતાજી. મિત્રો, હું છું સંજય ભોજીયા. જય માતાજી. મિત્રો, મારું નામ છે કાબરો ડોન. જય બાલાજી. મિત્રો, હું છું મુસ્કાન જોબરપુત્રા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ એટલે કે સોનુ દેસી ધમાલ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સાથે ને સાથે બીજો પાર્ટ પણ આવી રહ્યો છે કમિંગ સૂન, તો અમારી ચેનલને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.